ભ્રષ્ટાચારના રાક્ષસ સામે એકમાત્ર વિટકોઝ ન્યૂઝ ચેનલ દ્વારા ઝુંબેશ ચલાવાઈ રહી છે. તેના ભાગ સ્વરૂપે 2012ના વિડીયોગ્રાફીના બિલ અંગે ડીઈઓ કચેરીના ક્લાર્ક દ્વારા એસીબીના છટકામાં પકડાતા ભાવનગરની 3 એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજરોજ મનુભાઈ જેઠાભાઈ પરમારને 7 વર્ષની સજા અને ₹15,000નો દંડ કરાયો છે. તારીખ 31/5/2012ના રોજ ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં વિડીયોગ્રાફીનું કામ પ્રોવેલ ડીજી એડને અપાયું હતું. તેના બિલ માટે વારંવાર ધક્કા ખવડાવતા ભ્રષ્ટ કર્મચારીએ લાંચની માંગણી કરેલ તે અંગે એસીબી કચેરીએ ફરિયાદ કરાતા મનુભાઈ જેઠાભાઈ પરમાર ₹2,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. આજ રોજ તેનો કેસ ડિસ્ટ્રિક્ટ જજ કુમારી પ્રજાપતિ સાહેબની કોર્ટમાં ચાલી જતા દોષિત મનુભાઈ જેઠાભાઈ પરમારને કસૂરવાર ગણાવી લાંચ રૂશ્વત અધિનિયમ 1988ની કલમ 7(1)(13)(2) મુજબ સજા ફટકારી છે. હંમેશા સત્યનો વિજય હોય છે, તેવી જ રીતે સત્ય સામે લડવા માટે કેટલી મુશ્કેલી પડે છે તે જુઓ. અમારા વિટકોઝ ન્યૂઝના ચેનલ હેડ અગાઉ 2012 સુધી TV9 ચેનલના રિપોર્ટર હતા, પરંતુ આ એસીબીની ટ્રેપ કરવાને કારણે TV9 ચેનલ હેડ દ્વારા નારાજ થઈ પ્રદીપ શુક્લાને બદલી દિલ્હી કરવામાં આવી હતી. 1 મહિના સુધી દિલ્હી સર્વિસ કર્યા બાદ અંતે ચેનલ હેડ દ્વારા રાજીનામું માંગી લેવામાં આવ્યું અને સત્યને ઉજાગર કરવા માટે રાજીનામું આપી પણ દીધું અને આજે પોતાની વિટકોઝ ન્યૂઝ ચેનલ ઊભી કરી દેવામાં આવી. હાલમાં જે રીતે રાજકારણી અને અધિકારીઓ પાસે કેટલાક મીડિયાકર્મી ઘૂંટણિયા ટેકે છે તે જ બતાવે છે કે જો દેશની 4 જાગીર ગણાતા પત્રકારો પોતાની સત્યતા ગુમાવશે તો ભ્રષ્ટાચારનો ભોરિંગો ક્યાં જઈને અટકશે. આ કેસમાં ફરિયાદી પક્ષે ભાવનગરના વિદ્વાન વકીલ હરીશ ડોડિયા હતા અને આ કેસના સરકારી વકીલ તરીકે ભરતકુમાર કે વોરા હતા, પરંતુ તેઓ કેમેરાથી નાસી રહ્યા છે. આજરોજ સરકારી વકીલને પણ આ અંગે પૂછતા એ એટલા માટે નથી આવ્યા કે તેમના ડીજીપી જે છે તે 60 વર્ષ કરતાં વધારે ઉંમરના છે અને 60 વર્ષે ડીજીપીની એમની પોસ્ટ પૂરી થઈ જાય તો તેમણે તેમના નીચેના વકીલોને પણ એવું ફરમાયું છે કે તમારે કોઈ ઇન્ટરવ્યૂ આપવું નહીં કે કોઈને સજા થાય તો કોઈને કહેવું નહીં. એ અમુક વકીલો જે બચાવ પક્ષે હોય તેમને ગુણગાન ગાવામાં, એમને દંડવટ પ્રણામ કરવામાં અને તેમનું રાખવા માટે થઈ અને એ એમના નીચેના સરકારી વકીલોને કેસની માહિતી આપવા દેતા નથી. ખરેખર તો તેમના 60 વર્ષ પૂરા થઈ ગયા છે એટલે તેમને જ આ પદ સ્વેચ્છાએ છોડી અને જતા રહેવું જોઈએ. તો ચાલો જોઈએ 2012માં થઈ એસીબી ટ્રેપનો અહેવાલ. આ છે ભાવનગરની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જ્યાં ગત વર્ષે ચોપડા કાંડ નો પર્દાફાશ કરી અને TV9 ગુજરાત આખામાં એક નવી ભેટ આપી હતી. તે જ રીતે આ મારી આજુબાજુ જોઈ રહ્યો છો તે એન્ટી કરપ્શન નું બોર્ડ, જ્યાં લાંચ લેવી લાંચ દેવી એ ગુનો છે એ બાબતનું બોર્ડ પણ મારવામાં આવેલ છે. પરંતુ અહીંના અધિકારી સામાન્ય રીતે લાંચ કાયમી લેવા ટેવાયેલા હોય છે. અહીંના કોઈ પણ ક્લાર્ક અથવા કોઈ પણ અધિકારી કોઈ પણ ફરિયાદી આવે તો તેની લાંચ વગર કોઈ પણ જાતનું કામ કરતા નથી. એ જ રીતે વિડીયોગ્રાફીના 9100ના બિલ માટે અહીંના અધિકારી MJ પરમારે પોતે ₹2,000ની લાંચ અમારી પાસે માંગવામાં આવી હતી અને TV9ના રિપોર્ટર તરીકે મેં પોતે મારા સ્વ હાથે એને આ લાંચ આપી હતી અને તે રંગે હાથ એસીબીના છટકામાં પકડાઈ ગયા. TV9ના પત્રકુમાર પ્રદીપ કુમાર શુક્લા નાઓએ પોતાની વિડીયોગ્રાફીનું કામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કરાવેલ, તેના ચેકના નાણાં તેઓને લેવાના હતા, જે બદલ જુનિયર ક્લાર્ક MJ પરમાર નાઓએ ₹2,000 લાંચની માંગણી કરતા તેઓએ એસીબી કોર્ટમાં ફરિયાદ કરી લાંચના છટકામાં તેઓને પકડાવી છે. સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં માત્ર એક વિટકોઝ ન્યૂઝ એવી છે કે જે ભ્રષ્ટાચાર સામે એક જંગ છેડી છે, એક ઝુંબેશ ચલાવી છે. તેના ભાગ સ્વરૂપે ભાવનગરના શિક્ષણ વિભાગના એક અધિકારી દ્વારા વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટમાં લાંચ માંગવામાં આવેલી, 31/5/2012ના રોજ આ લાંચ માંગવામાં આવેલી અને આ અનુસંધાને એસીબીની ટ્રેપ કરવામાં આવેલી અને રંગે હાથ મનુ જેઠા પરમાર પકડાયેલો અને તેને આજરોજ વિદ્વાન જજ શ્રી પ્રજાપતિ સાહેબની કોર્ટમાં 7 વર્ષની સજા અને અંદાજે 15,000 જેટલો દંડ કરવામાં આવ્યો છે. આ બાબત તેના ફરિયાદી પક્ષે વકીલ તરીકે મદદગાર તરીકે
ભાવનગરના વિદ્વાન વકીલ હરીશ ડોડિયા હતા અને તેને આ ઝુંબેશ રંગ લાવી છે. આપણે પૂછીએ કે કેવા કારણોસર સજા થઈ છે અને શું પરિસ્થિતિ છે? હરીશભાઈ, આ કેસમાં ફરિયાદી છે પ્રદીપભાઈ શુક્લએ આ ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી ઓફિસના મનુભાઈ જેઠાભાઈ પરમાર કે જેઓ બિલ ચૂકવવાના હતા એમાં એમણે 2000 રૂપિયા માગેલા અને 2000 રૂપિયા આપતા રંગે હાથ ઝડપાઈ ગયેલા, જે કેસ આજરોજ નામદાર પ્રજાપતિ સાહેબની કોર્ટમાં સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો અને તેમાં તેમની ઉપરના આરોપો સમગ્ર રીતે સાબિત થયેલા છે. તેમણે લાંચ માગેલી, સ્વીકારેલી અને સ્વીકારેલા પૈસા રંગે હાથ પકડાઈ ગયેલા એ સાબિત માનીને નામદાર કોર્ટે આરોપીને મનુભાઈ જેઠાભાઈ પરમારને 7 વર્ષની કેદની સજા, સખત કેદની સજા અને 15,000 રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. એમાં સરકારી વકીલ તરીકે ભરતભાઈ વોરા પણ સારી કામગીરી બજાવેલી છે. તેમણે બધા આધાર પુરાવાઓ રજૂ કરેલા, જેમાં મેં તેમને મદદ કરેલી અને ફરિયાદ પક્ષે જુબાની આપવામાં સમજણ આપેલી, જે આજે સાબિત થતાં 7 વર્ષની સખત કેદની સજા થયેલ છે. ચોક્કસ કહેવું પડે કે જે મનુ પરમારના બચાવ પક્ષે ભાવનગરના વિદ્વાન વકીલ ઉત્પલ દવે, જેનું બહુ મોટું નામ છે, આવા વિદ્વાન વકીલને પણ ભ્રષ્ટાચારની સામે બચાવવા ગયેલા અને તેને હારવાનો સામનો કરવો પડ્યો. કેમેરામેન નાનું ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.